हेलो फ्रेंड्स, धोरण 12 इंग्लिश सेकंड लैंग्वेज में अपने सप्लिमेंटरी रीडर लैपिंग भणी रहिया छे। विद्यार्थी मित्रों, तेमा आजे अपने रीड नंबर 3 शुरू करीशुं के जेनो टाइटल छे फाइनल गेम। रीड थोड़ो मोटो होवाथी अपने बे पार्ट्स में एने भणीशुं। आजे हुं तमारी समक्ष पार्ट 1 वीडियो शेर करूं छुं के जे तमारे बराबर ध्यानथी जोवानुं छे। विद्यार्थी मित्रों, रीड 3 नू विषय वस्तु रीड 2 साथे थोड़ुं मळतुं आवे छे। रीड 2 मां आपणे शुं जोयुं के पहेलो हसबंड अंध थई गयो हतो, पण आ ब्लाइंडनेस थी तेणे पोतानी लाइफ चेन्ज न थवा दीधी। ए पहेलानी जेम ज जीवनने एन्जॉय करे छे पत्नीनी मददथी। અહીંયા પણ એવી જ કંઈક વાત છે, એક ગર્લ ફૂટબોલ પ્લેયર રમતા રમતા ઇન્જર્ડ થાય છે, ગંભીર ઇન્જરીનો ભોગ બને છે અને હવે રમી શકે એમ જ નથી। તો આવી કાયમી અપંગતાનો ભોગ બનવા છતાં પણ એ કેવી રીતે પોતાની લાઈફને મેનેજ કરે છે, કેવી રીતે કંઈક નવા ગોલ અચીવ કરે છે, એની એકદમ ઇન્સ્પિરેશનલ મોટિવેશનલ સ્ટોરી એટલે ફાઇનલ ગેમ। વધુ સમય ન લેતા આપણે શરૂઆત કરીએ। તમને વિદ્યાર્થી મિત્રો ખૂબ મજા આવશે જો તમે ધ્યાનથી સાંભળશો। જેની સાથે અકસ્માત બને છે, મહિલા ફૂટબોલ પ્લેયર અથવા તો ગર્લ ફૂટબોલ પ્લેયર, એ પોતે જ આપણને આ બધી વાત કરે છે ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં। એ છોકરી કે જેની સાથે અકસ્માત બને છે રમતના મેદાન પર, એ આપણને વાત કરે છે। જુઓ, બિફોર ધ ફાઇનલ ગેમ લાઈફ વોઝ ઓર્ડિનરી ડેઇલી રૂટીન। ફાઇનલ ગેમ હું રમી એ પહેલાં મારી લાઈફ એકદમ ઓર્ડિનરી સામાન્ય હતી, રોજિંદી જિંદગી હતી। એમ બિફોર ધ ફાઇનલ ગેમ લાઈફ વોઝ ઓર્ડિનરી ડેઇલી રૂટીન, બીજાને જેવી જ સામાન્ય જિંદગી હતી મારી। શું હતું? ઈચ ડે દરરોજ આઈ અવેકન્ડ, હું ઉઠતી, અવેકન્ડ થવું એટલે ઉઠવું, સવારમાં આંખો ખોલવી, આઈ અવેકન્ડ વિથ અ મેન્ટલ લિસ્ટ ઓફ ટાસ્ક, સવારમાં હું કરવાના કામની માનસિક યાદી સાથે ઉઠતી, કયા કામ આઈ હેડ ટુ કમ્પ્લીટ બિફોર ધ એન્ડ ઓફ ધ ડે, કે જે કામ મારે દિવસ પૂરો થાય એ પહેલાં પૂરા કરવાના હોય। દરરોજ સવારમાં હું કામની માનસિક યાદી સાથે ઊભી થતી કે જે કામ મારે દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં કરવાના હોય। માય લાઈફ વોઝન્ટ ટુ કોમ્પ્લિકેટેડ, ફાઇનલ ગેમ હું રમી એ પહેલાં મારી લાઈફ બહુ કોમ્પ્લિકેટેડ નહોતી, એકદમ સિમ્પલ હતી। કોમ્પ્લિકેટેડ એટલે કોમ્પ્લેક્સ, જટિલ। માય લાઈફ વોઝન્ટ ટુ કોમ્પ્લિકેટેડ, મારું જીવન વધુ પડતું કોમ્પ્લિકેટેડ નહોતું, સિમ્પલ હતું। શું હતું? તો કે ક્લાસ એટેન્ડ કરવાના, ફૂટબોલની પ્રેક્ટિસ કરવાની, સોકર એટલે ફૂટબોલ જે રમતની એ ખેલાડી હતી, ભણતી પણ અને ફૂટબોલની ખેલાડી પણ હતી, સોકર પ્રેક્ટિસ કરવાની, ફૂટબોલની પ્રેક્ટિસ કરવાની, સ્ટડી અભ્યાસ કરવાનો અને સ્લીપ આરામ ઊંઘ કરવાની, બસ આટલું જ એના જીવનમાં દરરોજ હતું ફાઇનલ ગેમ રમી એ પહેલાં। આટલી સિમ્પલ એની લાઈફ હતી, ક્લાસ એટેન્ડ કરવાનો, ફૂટબોલની પ્રેક્ટિસ, અભ્યાસ અને ઊંઘ। ઓફન આઈ રિટર્ન હોમ ફ્રોમ સોકર ફિલ્ડ, ઘણી વખત હું ફૂટબોલના મેદાન પરથી ઘરે પાછી આવતી આફ્ટર હેવી પ્રેક્ટિસ, સખત પ્રેક્ટિસ કરીને, આખો દિવસ પ્રેક્ટિસ કરીને થાકીને ઘરે આવતી અને હોમવર્ક બાકી હોય એટલે પછી રાતે હોમવર્ક કરતી, ટુ સ્ટડી, પછી હું ઘરે અભ્યાસ કરતી, અન્ટિલ ધ અર્લી અવર્સ ઓફ ધ મોર્નિંગ, મોડી રાત સુધી, બીજા દિવસની વહેલી કલાકો સુધી, એટલે સાંજે આખો દિવસ પ્રેક્ટિસ કરીને હું ઘરે આવતી, પછી જમીને અભ્યાસ કરવા બેસતી અને મોડે સુધી, 3 વાગ્યા સુધી, 4 વાગ્યા સુધી, એને અર્લી અવર્સ ઓફ ધ મોર્નિંગ કહેવાય, સવારના વહેલી કલાકો સુધી હું અભ્યાસ કરતી।
આ ફૂટબોલ પ્લેયર આપણને કહે છે કે હું સ્ટુડન્ટ પણ હતી અને ફૂટબોલની ખેલાડી પણ હતી. રીડનું ટાઇટલ ફાઇનલ ગેમ છે. આપણને અત્યારે એ ફૂટબોલ પ્લેયર ફાઇનલ ગેમ પહેલાંની પોતાની લાઈફ કેવી હતી એની વાત કરે છે. હેવિંગ એક્સેપ્ટેડ વેલ ટુ માય ડેઇલી રૂટીન, મારા આ ડેઇલી રૂટીન સાથે હું બરાબર એડજસ્ટ થઈ ગઈ હતી, ગોઠવાઈ ગઈ હતી. એક્સેપ્ટ કરવું એટલે સ્વીકારી લેવું. મેં મારા આ ડેઇલી રૂટીનને બરાબર સ્વીકાર્યું હતું. એટલે કયું ડેઇલી રૂટીન? તો કે ક્લાસ એટેન્ડ કરવાના, ફૂટબોલની એટલે કે સોકર ગેમની પ્રેક્ટિસ કરવાની, સ્ટડી કરવાનો અને ઊંઘ કરવાની. હેવિંગ એક્સેપ્ટેડ વેલ ટુ માય ડેઇલી રૂટીન, મારા ડેઇલી રૂટીનની સાથે બરાબર અનુકૂળ થઈને, એ ડેઇલી રૂટીનને બરાબર સ્વીકારીને, આઈ નેવર ઇમેજિન્ડ, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી શું ઇટ વુડ બી ઓલ્ટર, કે મારી આ લાઈફ ઓલ્ટર થઈ જશે. ઓલ્ટર શબ્દ રીડ ટુમાં પણ આવ્યો, ચેન્જ થવું. હું જ્યારે આ લાઈફ જીવતી હતી, નોર્મલ સિમ્પલ લાઈફ, સ્ટડી, ફૂટબોલની પ્રેક્ટિસ, અભ્યાસ, ક્લાસ અને ઊંઘ, ત્યારે મેં કલ્પના પણ નહોતી કરી કે મારી આ સિમ્પલ લાઈફ ક્યારેક ચેન્જ થઈ જશે. આઈ નેવર ઇમેજિન્ડ, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી શું ઇટ વુડ બી ઓલ્ટર્ડ, કે મારી આ લાઈફ ચેન્જ થઈ જશે, બદલાઈ જશે. હાવેવર માય લાઈફ ચેન્જ્ડ, જો કે મારી આ લાઈફ ચેન્જ થઈ ગઈ, બદલાઈ ગઈ. ક્યારે? ધ ડે ઓન ધ ફાઇનલ ગેમ, જે દિવસે ફાઇનલ ગેમ હું રમી ફૂટબોલની ટુર્નામેન્ટની, એ દિવસે મારી આ સિમ્પલ લાઈફ કોમ્પ્લેક્સ બની ગઈ, બદલાઈ ગઈ. હાવેવર માય લાઈફ ચેન્જ્ડ, મારી લાઈફ ચેન્જ થઈ ગઈ, ધ ડે ઓન ધ ફાઇનલ ગેમ, ફાઇનલ ગેમના દિવસે. ઇટ વોઝ ધ લાસ્ટ ગેમ ઓફ ધ ટુર્નામેન્ટ, એ ફાઇનલ ગેમ એટલે આપણને ખબર છે ટુર્નામેન્ટની લાસ્ટ ગેમ હોય, અને જે જીતે એને ચેમ્પિયનશિપનો તાજ મળે, બિરુદ મળે. એન્ડ વિનર વુડ અચીવ ચેમ્પિયનશિપ, અને જે ટીમ જીતવાની હતી એને ચેમ્પિયનશિપ મળવાની હતી. હવે આ મહિલા ફૂટબોલ પ્લેયર, આ ગર્લ ફૂટબોલ પ્લેયર પોતાની ટીમની કેપ્ટન પણ હતી. જો માય ટીમ હેડ બીન અંડર વિગરસ ફિઝિકલ ટ્રેનિંગ ફોર ધ પાસ્ટ 4 યર્સ, હું જે ટીમની કેપ્ટન હતી, એ મારી ટીમ છેલ્લા 4 વર્ષથી, ફોર ધ પાસ્ટ 4 યર્સ, છેલ્લા 4 વર્ષથી વિગરસ ફિઝિકલ ટ્રેનિંગ, સખત શારીરિક તાલીમ પ્રાપ્ત કરી રહી હતી. 4 વર્ષના અંતે જે ટુર્નામેન્ટ રમાય એમાં ચેમ્પિયન બનવા માટે અમે 4 વર્ષ અગાઉથી સતત પ્રેક્ટિસ કરતા હતા. આ ટુર્નામેન્ટ દર 4 વર્ષે રમાતી હતી એમ કહે છે. માય ટીમ હેડ બીન અંડર વિગરસ ફિઝિકલ ટ્રેનિંગ, મારી ટીમ સખત શારીરિક તાલીમમાંથી પસાર થઈ રહી હતી. ફોર ધ પાસ્ટ 4 યર્સ, છેલ્લા 4 વર્ષથી. શા માટે? ઇન એન્ટિસિપેશન ઓફ ધીસ ડે, આ ડેની અપેક્ષા સાથે. એન્ટિસિપેશન એટલે અપેક્ષા, યાદ રાખજો, એક્સપેક્ટેશન. ઇન એન્ટિસિપેશન ઓફ ધીસ ડે, આ દિવસની અપેક્ષા સાથે, કે 4 વર્ષના અંતે જે ટુર્નામેન્ટ રમાય એમાં અમે ફાઇનલ ગેમમાં એન્ટર થઈએ અને ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરીએ. આવી અપેક્ષા સાથે અમે 4 વર્ષથી વિગરસ ફિઝિકલ ટ્રેનિંગમાંથી પસાર થઈ રહ્યા હતા. ઇન એન્ટિસિપેશન ઓફ ધીસ ડે, આ દિવસની અપેક્ષા સાથે, કે ફાઇનલ ગેમ અમે રમીશું અને ચેમ્પિયન બનીશું. બટ ઇમોશનલી વી વર રેડી એઝ વેલ, પણ એનો અર્થ એવો નહોતો કે અમે માત્ર ફિઝિકલી જ રેડી હતા, ઇમોશનલી, ભાવાત્મક રીતે પણ અમે આ ગેમ જીતવા માટે તૈયાર હતા. ઇમોશનલી એટલે ભાવાત્મક રીતે. બટ ઇમોશનલી વી વર રેડી એઝ વેલ, અમે ભાવાત્મક રીતે પણ એકદમ રેડી હતા. આઈ વોઝ રેડી, હું આ ગેમ માટે તૈયાર હતી. 4 વર્ષથી હું પ્રેક્ટિસ કરતી હતી, અમારી ટીમ પ્રેક્ટિસ કરતી હતી. ફિઝિકલી અને ઇમોશનલી અમે આ ગેમ જીતવા માટે ડિટરમાઇન્ડ હતા, મક્કમ હતા. આઈ એન્ટર્ડ ધ ગેમ, મેં રમતના મેદાનમાં પ્રવેશ કર્યો. વિથ ધ માઇન્ડસેટ, એવા માઇન્ડસેટ સાથે, એવા એટીટ્યૂડ સાથે, એવી દ્રઢ માન્યતા સાથે. માઇન્ડસેટ એટલે દ્રઢ માન્યતા, એટીટ્યૂડ. શું? કઈ માન્યતા? ધેટ ધ ટાઇટલ વોઝ ઇન અવર હેન્ડ્સ, કે આ ટુર્નામેન્ટની, ચેમ્પિયનશિપનું ટાઇટલ, બિરુદ અમારા હાથમાં હશે. જ્યારે આ ફાઇનલ ગેમ પૂરી થશે ત્યારે
એક વિનિંગ ટીમના કેપ્ટન તરીકે આ ચેમ્પિયનશિપની ટ્રોફી અમારા હાથમાં હશે, આ ટાઇટલ અમારા હાથમાં હશે. આવી આવા માઇન્ડસેટ સાથે હું ફાઇનલ ગેમ રમવા માટે રમતના મેદાનમાં એન્ટર થઈ. વી ડિઝર્વ ઇટ, અને અમે એના માટે લાયક હતા. ડિઝર્વ હોવું એટલે લાયક હોવું, અમે ચેમ્પિયન બનવા માટે લાયક હતા. બીકોઝ કારણ કે અવર ડિઝાયર ટુ વિન વોઝ ગ્રેટ, કારણ કે જીતવા માટેની અમારી ડિઝાયર ઈચ્છા એકદમ તીવ્ર હતી. અમે 4 વર્ષથી સતત પ્રેક્ટિસ કરતા હતા એટલે અમે આ ચેમ્પિયનશિપના બિરુદને, ટાઇટલને લાયક હતા. વિદ્યાર્થી મિત્રો, તમને આખી સ્ટોરી સમજાતી હશે. આ આખી વાત કોણ કરે છે? એ છોકરી કે જે ફૂટબોલ ટીમની કેપ્ટન છે અને ફાઇનલ ગેમ રમતી વખતે એક ભયંકર અકસ્માતનો ભોગ બને છે. આ અકસ્માતનો ભોગ બન્યા પછી પણ એ પોતાની લાઈફને ચેન્જ થવા નથી દેતી, એની આખી વાત છે. જોજો બરાબર. ફાઇનલ ગેમ શરૂ થાય છે એટલે ફૂટબોલમાં જે રેફરી હોય, જે ધ્યાન રાખે મેચ સમયસર શરૂ થાય છે નહીં, નિયમોનું પાલન થાય છે કે નહીં, એને રેફરી કહેવાય. રેફરીએ બંને ટીમના કેપ્ટન્સને બોલાવી મેચ શરૂ કરવા માટે. ફાઇનલ ગેમ કેપ્ટન્સ કોલ્ડ ધ રેફરી. મેચના રેફરી હતા, આપણે કેમ ક્રિકેટમાં અમ્પાયર હોય એમ ફૂટબોલમાં રેફરી હોય. નિયમોનું પાલન થાય છે કે નહીં, સમયસર મેચ શરૂ થાય છે કે નહીં, સમયસર પૂરી થાય છે કે નહીં, તે જોવા માટે એમણે બંને ટીમના કેપ્ટન્સને બોલાવ્યા. આઈ એપ્રોચ ધ સેન્ટર ઓફ ધ ફિલ્ડ. એપ્રોચ આ ત્રીજી વખત આવી, પહેલા પાઠમાં આવ્યું હતું સલીમ એપ્રોચ રહીઝ અંકલ. સલીમ પહેલાં પીળા ગળાવાળી ચકલી વિશે જાણવા એના અંકલ પાસે ગયો. બીજા રીડમાં પણ આવ્યું હતું કે પહેલું બ્લાઇન્ડ, સોરી પહેલું કપલ, પત્ની અને અંધપતિ ગેટ તરફ ગયા. એપ્રોચ ધ એક્ઝિટ, અહીંયા ત્રીજી વખત આવી. આઈ એપ્રોચ ધ સેન્ટર ઓફ ધ ફિલ્ડ. હું રમતના મધ્ય ભાગ તરફ ગઈ. એન્ડ વિથ કોન્ફિડન્સ, એપ્રોચ એટલે ની તરફ જવું, ની પાસે જવું, અને આત્મવિશ્વાસ સાથે લુક્ડ ઇન ધ આઈઝ ઓફ માય ઓપોનન્ટ. અને આત્મવિશ્વાસ સાથે મેં મારા હરીફ ટીમના કેપ્ટનની આંખોમાં જોયું. ઓપોનન્ટ એટલે હરીફ, પ્રતિસ્પર્ધી. લુક્ડ ઇન ધ આઈઝ ઓફ માય ઓપોનન્ટ, મેં મારા હરીફની આંખોમાં આત્મવિશ્વાસ સાથે જોયું. ક્યારે? વાઇલ ગિવિંગ હર અ પાવરફુલ હેન્ડશેક. જ્યારે મેં એની સાથે પાવરફુલ હેન્ડશેક કરી, હાથ મિલાવ્યા અને એને ગુડ લક વિશ કરી. તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે જ્યારે મેચ શરૂ થાય ત્યારે બંને ટીમના કેપ્ટન એકબીજાની સાથે હેન્ડશેક કરે અને એકબીજાને ગુડ લક વિશ કરે. તો અહીંયા આ ગર્લ ફૂટબોલ પ્લેયર જે આપણને વાત કરે છે પોતાની લાઈફની, એ કહે છે કે હું રમતના મેદાનના સેન્ટર ભાગમાં ગઈ અને આત્મવિશ્વાસ સાથે મારા હરીફની આંખોમાં જોયું અને એને પાવરફુલ હેન્ડશેક કર્યું અને એને ગુડ લક વિશ કર્યું. એઝ આઈ ટુક માય પોઝિશન ઓન ધ ફિલ્ડ, ત્યારબાદ મેં મારું સ્થાન રમતના મેદાન પર લીધું. એક પોઝિશન એટલે રમતના મેદાન પર સ્થાન લીધું. જ્યારે રમતના મેદાન પર મેં મારું સ્થાન લીધું, આઈ ન્યૂ, ત્યારે હું બરાબર જાણતી હતી કે ઇટ વોઝ ટાઈમ ફોર ધ ફાઇનલ ગેમ ટુ બિગીન, કે હવે એ ફાઇનલ ગેમ શરૂ થવાની છે કે જેની અમે 4 વર્ષથી રાહ જોતા હતા, જેને માટે મેં 4 વર્ષથી સખત મહેનત અને પરસેવો વાળતા હતા. એ બાબતે હું પૂરેપૂરી સભા નથી. આઈ ન્યૂ ઇટ વોઝ ટાઈમ ફોર ધ ફાઇનલ ગેમ ટુ બિગીન, કે હમણાં જ ફાઇનલ ગેમ શરૂ થવાની છે. આઈ ટુક અ ડીપ બ્રીથ, મેં એક ઊંડો શ્વાસ લીધો. એન્ડ રીએશ્યોર્ડ માય સેલ્ફ ધેટ, અને મારી જાતને ખાતરી આપી કે, રીએશ્યોર કરવું એટલે ફરીથી ખાતરી આપી, મેં મારી જાતને ખાતરી આપી કે, શું ખાતરી આપી? આઈ વુડ ગીવ ધીસ ગેમ બેસ્ટ ઓફ માય એબિલિટીઝ, હું આ રમતને મારી પૂરેપૂરી ક્ષમતાઓ સાથે રમીશ, મારું 100% પરફોર્મન્સ આપીશ. આઈ વુડ ગીવ ધીસ ગેમ બેસ્ટ ઓફ માય એબિલિટીઝ, આ રમતને હું મારી શ્રેષ્ઠ ક્ષમતાઓનો ઉપયોગ કરીને, મારી ક્ષમતાઓનો પૂરેપૂરો ઉપયોગ કરીને રમીશ. કેવી રીતે? એઝ ઇફ ઇટ વેર ધ લાસ્ટ ગેમ આઈ એવર પ્લે, જાણે કે હું ક્યારેય ન રમી હોય એવી આ મારા જીવનની અંતિમ ગેમ હોય. જાણે કે એરવર્ક ક્લોઝ ઓફ સપોઝિશન, મેકિંગ સપોઝિશન આપણું એક ફંક્શન છે. કેવી રીતે હું આ રમત રમીશ? ફાઇનલ ગેમ એઝ ઇફ, જાણે કે ઇટ વર ધ લાસ્ટ ગેમ આઈ એવર પ્લે,
હું ક્યારેય ન રમી હોઉં એવી આ ભલે મારા જીવનની અંતિમ ગેમ હોય એ રીતે હું રમીશ. રમત શરૂ થઈ ત્યારે એ કહે છે કે જાણે કે મારા જીવનની અંતિમ ગેમ છે એવી રીતે હું આ રમત રમીશ. આવું એ ગર્લ ફૂટબોલ પ્લેયર પોતાની જાતને પ્રોમિસ આપે છે કે હું આ રમતને મારું બેસ્ટ પરફોર્મન્સ આપીશ, 100% પરફોર્મન્સ આપીશ, જાણે કે મારા જીવનની આ અંતિમ ગેમ હોય એવી રીતે હું સારામાં સારી રીતે રમીશ અને મારી ટીમને ચેમ્પિયન બનાવવાનો પ્રયત્ન કરીશ. ગોલી ગોલી કોલ્ડ ધ મેન ડ્રેસ્ડ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ. ધ મેન ડ્રેસ્ડ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ એટલે રેફરી, જે મેચના રેફરી હતા જેણે બ્લેક એન્ડ વ્હાઇટ કપડાં પહેર્યા હતા એણે બંને ટીમના ગોલકીપરને બોલાવી લેવા, સાથ પાડીને પૂછ્યું કે જો તમે તમારી પોઝિશન લઈ લીધી હોય તો મેચ આપણે શરૂ કરીએ. પહેલાં બંને ટીમના કેપ્ટનને બોલાવ્યા, હવે બંને ટીમના ગોલકીપરને મેચના રેફરીએ દૂરથી જ પૂછ્યું કે જો તમે તમારી પોઝિશન, તમને ખબર છે ગોલકીપરનું કામ શું હોય, ગોલ પોસ્ટ હોય ત્યાં ઊભા રહેવાનું અને હરીફ ટીમના ખેલાડીઓ ગોલ કરવા આવે તો એને રોકવાનું, એને અવરોધવાનું. ગોલકીપર એને ટૂંકમાં કહેવાય ગોલકીપર, ટૂંકમાં એને કહેવાય ગોલી. તો બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં રહેલા રેફરીએ બંને ટીમના ગોલકીપરને બૂમ પાડીને કહ્યું, પૂછ્યું કે આર યુ રેડી, હેવ યુ ટેકન યુઅર પોઝિશન, શું તમે તમારી પોઝિશન લઈ લીધી છે, શેલ વી સ્ટાર્ટ ધ ગેમ, શું આપણે ગેમ શરૂ કરીએ, આવું પૂછ્યું. ધ ટુ ગોલીઝ સાઇમલ્ટેનિયસલી રેઝડ ધેર રાઇટ હેન્ડ્સ ઇન એર. એ બંને ગોલકીપરે, બંને એકબીજાના હરીફ હોય, બંને ગોલકીપરે સાઇમલ્ટેનિયસલી, સાઇમલ્ટેનિયસલી યાદ રાખવાનું છે, ટુગેધર એક સાથે, બંને ગોલકીપરે એક સાથે રેઝડ ધેર રાઇટ હેન્ડ્સ, પોતાનો જમણો હાથ ઊંચો કર્યો ઇન એર, હવામાં. રેઝ કરવો તે ઊંચું કરવું, સાઇમલ્ટેનિયસલી એટલે ટુગેધર એક સાથે. ધ ટુ ગોલીઝ સાઇમલ્ટેનિયસલી રેઝડ ધેર રાઇટ હેન્ડ્સ ઇન એર. બંને ગોલકીપરે એક સાથે પોતાનો જમણો હાથ હવામાં ઊંચો કર્યો. શું દર્શાવવા માટે? ઇન્ડિકેટિંગ ધેટ, એવું દર્શાવવા માટે કે ધે વર રેડી, કે તેઓ તૈયાર હતા, તેઓએ તેની પોઝિશન લઈ લીધી હતી. આવું ઇન્ડિકેટ કરવા માટે, આવું દર્શાવવા માટે બંને ગોલકીપરે સાથે પોતાનો જમણો હાથ હવામાં ઊંચો કર્યો. ધ ગેમ કુડ બિગીન, અને રમત શરૂ થઈ. ધીસ વોઝ ઇટ, આ રીતે શરૂ થઈ. ધ વિસલ સાઉન્ડેડ, રેફરીએ વિસલ વગાડી રમત શરૂ કરવા માટેની. ધ વિસલ સાઉન્ડેડ, વિસલ સંભળાય. એન્ડ ધ બોલ વોઝ સૂન ટિપ્ડ ઇન માય ડિરેક્શન, અને ગેમ શરૂ થઈ કે તરત જ બોલને કિક મારીને મારી દિશામાં મોકલવામાં આવ્યો. મારી ટીમના એક ખેલાડી દ્વારા બોલ વોઝ સૂન કિક્ડ ઇન માય ડિરેક્શન, તરત જ બોલ મારી તરફ આવ્યો, મારી તરફ મારી ટીમના કોઈ ખેલાડીએ કિક મારીને બોલને મોકલ્યો. આઈ રિસીવડ ધ બોલ, મેં બોલને રિસીવ કર્યો, પગથી હો હાથથી નહીં. આઈ રિસીવડ ધ બોલ, મેં બોલને રિસીવ કર્યો. એન્ડ કિક્ડ ઇટ 20 ફીટ ટોવર્ડ ધ ગોલ, અને એને 20 ફીટ દૂર રહેલા ગોલ પોસ્ટ તરફ મોકલ્યો. કિક્ડ ઇટ, મેં એને કિક મારી બોલને 20 ફીટ ટોવર્ડ ધ ગોલ, જે ગોલ પોસ્ટ હતી 20 ફીટ દૂર એ તરફ. જસ્ટ ઇન ટાઈમ ફોર માય ટીમમેટ, અને ત્યાં મારો એક ટીમમેટ હતો, મારી એક ટીમમેટ ત્યાં હતી જ, કે જેણે એ ગોલને રિસીવ કર્યો અને ફરીથી એણે ગોલને સ્ટ્રાઇક હિટ કર્યો અને ગોલ સીધો ગોલ પોસ્ટમાં ગયો, નેટમાં ગયો. ફરીથી જોજો બરાબર, ધ બોલ વોઝ સૂન કિક્ડ ઇન માય ડિરેક્શન, બોલ મારી દિશામાં કિક મારીને મારા એક ટીમમેટે મોકલ્યો. આઈ રિસીવ ધ બોલ, મેં બોલને રિસીવ કર્યો. એન્ડ કિક્ડ ઇટ 20 ફીટ ટુવર્ડ ધ ગોલ, અને મેં એને ગોલ પોસ્ટ તરફ 20 ફીટ દૂર જાય એ રીતે લાત મારી, અને ત્યાં મારી એક બીજી ટીમમેટ હતી, એણે ગોલને, સોરી, બોલને રિસીવ કર્યો ટુ બીટ ઇટ એન્ડ પાઉન્ડ ઇટ, અને ફરીથી એણે એ બોલને પાઉન્ડ કર્યો. પાઉન્ડ કરવું એટલે સ્ટ્રાઇક કરવી, હિટ કરવું, ફટકારવું, યાદ રાખજો. એન્ડ પાઉન્ડ ઇટ, અને ફરીથી તેણે બોલને લાત મારી, કિક મારી.
राइट इन टू द नेट, अने बॉल सीधो नेट में गयो एटले के गोल थयो। टूंक में जे गर्ल फूटबॉल प्लेयर आपने आखी स्टोरी कहे छे, जे पोतानी टीम की कैप्टन थी, ए टीम पहलो गोल करवामां सफल थई। हवे गोल थाय एटले स्टेडियम में बैठेला जे प्रेक्षक होय एना मोमांथी एक साथे अवाज निकले, गोल। एवरीवन शाउटेड, दरेके बूम पाड़ी। द गेम हेड स्टार्टेड आउट वेल, आ रीते गेम खूब सारी रीते शुरू थई। तो विद्यार्थी मित्रों, અહીંયા હું પાર્ટ વન વિડીયો પૂરો કરું છું, તમે આટલી વાત યાદ રાખશો તો તમને પાર્ટ ટુ વિડીયોની અદ્ભુત સ્ટોરીમાં મજા આવશે। આપણે પાર્ટ ટુની અંદર આ વિડીયોને સોરી આ રીડને પૂરો કરીશું। થેન્ક યુ।